विद्यार्थी मित्रों, केम छो? आज आपणे ग्रेड 7 માં સબ્જેક્ટ સંસ્કૃત માં ચેપ્ટર નંબર 2 મેઘો વર્ષંતી નો અભ્યાસ કરીશું। અત્યારે આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુ ચાલી રહી છે, તો આપણે આ ત્રણ શ્લોકની અંદર વર્ષા ઋતુનું અને સાથે સાથે વર્ષા ઋતુમાં કોણ ખુશ થઈ જાય, ખેડૂત। તો ખેડૂત વર્ષા ઋતુમાં સંતુષ્ટ થાય છે અને એ કામે લાગી જાય છે, અને કયા કયા કામ કરે છે એનું આ ત્રણ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે। આ ત્રણ શ્લોકની રચના મહાબલેશ્વર ભટ્ટ નામના કવિએ કરેલી છે। તો મહાબલેશ્વર ભટ્ટે મેઘો વર્ષતી દ્વારા ખેડૂત વર્ષા ઋતુની અંદર કેવા કેવા કામ કરે છે અને પાક ને ઉત્પન્ન કરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આપણે પહેલા તો આપણે જોઈશું કે મેઘો અને વર્ષતી, પહેલો આપણે પાઠનું શીર્ષક છે મેઘો વર્ષતી। તો મેઘો શબ્દનો અર્થ થાય છે વાદળ, અને વર્ષતી એટલે વર્ષે છે, વાદળ વર્ષે છે। ફરીથી આપણે જોઈએ, મેઘો વર્ષતી એટલે વાદળ વર્ષે છે। અહીંયા હવે તમારી બોર્ડ પર તમને ચિત્ર દેખાય છે, તો ચિત્રમાં આપણને આપેલું જ છે કે વાદળ વરસી રહ્યા છે, વરસાદ વરસાવી રહ્યા છે, અને નીચે જમીન ઉપર હરિયાળી જેવું વાતાવરણ, લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે એવું ચિત્ર આપણને ટેક્સ્ટબુકમાં આપેલું છે। તો પહેલો શ્લોકનું આપણે સુંદર રીતે ગાન કરીશું, અને પછી સાથે સાથે એનું અનુવાદ જોશું, અને એક એક શબ્દનું આપણે ભાષાંતર આપણે શીખીશું। તો પહેલા શબ્દ શ્લોકનું ગાન કરીએ। મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, તુષતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, તુષતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ। તો સૌ પ્રથમ મેઘો વર્ષતી, મેઘો વર્ષતી એટલે વાદળ વર્ષે છે, પ્રવહતી, પ્રવહતી એટલે વહે છે। અહીંયા શબ્દાર્થ તમે જોઈ શકો છો, પ્રવહતી એટલે વહે છે, અને નીરમ, નીરમ એટલે પાણી, પાણી વહે છે, વાદળ વરસે છે અને પાણી વહે છે। પહેલી જ લાઈનનું ભાષાંતર એ થશે કે વાદળ વરસે છે અને પાણી વહે છે। હવે આપણે બીજી લાઈનનું ભાષાંતર જોઈશું। તુષતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, તુષતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ। તુષ્યતિ, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે, સંતોષ અનુભવે છે, સંતુષ્ટ થાય છે। કૃષકઃ, કૃષકઃ એટલે ખેડૂત, ખેડૂત સંતુષ્ટ થાય છે। કૃષકનો મતલબ થાય છે ખેડૂત, ખેડૂત સંતુષ્ટ થાય છે। વાદળ વરસે છે અને પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે। ગચ્છતિ ગોષ્ઠમ, ગચ્છતિ એટલે જાય છે, અને ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં, ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં, ગોષ્ઠમ એટલે વાડામાં। ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે। આપણે ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈશું। વાદળ વરસે છે અને પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે। ફરીથી એકવાર, વાદળ વરસે છે અને પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે। હવે આપણે બીજા ચિત્ર તરફ જોઈશું। બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે કે બીજા ચિત્રમાં આપણને ખેડૂત બળદને અને હળને લઈને ખેતરમાં બીજની વાવણી કરવા જાય છે। તો હવે આપણે બીજા શ્લોકનું ભાષાંતર અને શબ્દાર્થ જોઈશું। નયતિ ચ વૃષભમ હલમ પીવહતિ, નયતિ ચ વૃષભમ હલમ પીવહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ।
લયતિ એટલે લઈ જાય છે. વૃષભ, વૃષભ એટલે બળદ, વૃષભ એટલે બળદ. અને ખેડૂત બળદને લઈ જાય છે. હલમપિ વહતિ, હલમપિ હળને પણ, વપિ હળ હળને પણ, અને વહતિ એટલે ઉપાડી જાય છે. તે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે. આપણે પહેલી લાઈનનું ભાષાંતર થાય કે તે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્ર, કર્ષતિ, કર્ષતિ એટલે ખેડે છે, કર્ષતિ એટલે ખેડે છે. ફરીથી જુઓ, કર્ષતિ એટલે ખેડે છે. અને ક્ષેત્રમ એટલે ખેતર, ને ક્ષેત્રમ એટલે ખેતર, ખેતર ખેડે છે. અને વપતિ ચ બીજમ, વપતિ, વપતિ એટલે વાવે છે, અને બીજમ એટલે બીજને, વપતિ એટલે વાવે છે બીજને. ખેતર ખેડે છે અને બીજને વાવે છે. હવે આપણે આખા શ્લોકનું એક સાથે ભાષાંતર જોઈશું. તે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે. ખેતર ખેડે છે અને બીજ વાવે છે. બહુ જ સરસ સુંદર ભાષાંતર આપેલું છે અને એકદમ આવડી જાય એવું જ છે. ફરીથી આપણે શ્લોક જોઈશું. નયતિ ચ વૃષભમ હલમપિ વહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. નયતિ ચ વૃષભમ, બળદને લઈ જાય છે, હલમપિ વહતિ હળને ઉપાડી જાય છે, કર્ષતિ ક્ષેત્રમ ખેતર ખેડે છે, અને વપતિ ચ બીજમ બીજને વાવે છે. ફરીથી એકવાર જોઈશું. તે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે, ખેતર ખેડે છે અને બીજને વાવે છે. તો આ હતું બીજા શ્લોકનું ભાષાંતર. હવે આપણે જોઈશું ત્રીજો શ્લોક. તો ત્રીજા શ્લોકને આપણે પહેલે ગાન કરીએ. રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ, રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ, ભવતિ સમૃદ્ધિઃ મનુકુલ વૃદ્ધિઃ, ભવતિ સમૃદ્ધિઃ મનુકુલ વૃદ્ધિઃ. રોહતિ, રોહતિ એટલે ઉગે છે, રોહતિ એટલે ઉગે છે. સસ્યમ, સસ્યમ એટલે ધાન્ય, સસ્યમ એટલે ધાન્ય, ધાન્ય ઉગે છે. ફલતિ, ફલતિ એટલે ફળે છે, ફલતિ એટલે ફળે છે. પ્રકામમ, પ્રકામમ એટલે સંપત્તિ, સોરી, પ્રકામમ એટલે પુષ્કળ, ખૂબ જ, પ્રકામમ એટલે પુષ્કળ, પુષ્કળ ફળે છે, કાં તો પુષ્કળ થાય છે. રોહતિ સસ્યમ, ધાન્ય ઉગે છે અને પુષ્કળ થાય છે, કાં તો પુષ્કળ ફળે છે. ભવતિ સમૃદ્ધિ, ભવતિ એટલે થાય છે. સમૃદ્ધિઃ, સમૃદ્ધિઃ એટલે સંપત્તિ, ઐશ્વર્ય, આબાદી આપણે કહી શકીએ. તો સંપત્તિ થાય છે. અને મનુકુલ વૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ, સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આખા શ્લોકનું ફરીથી ભાષાંતર જોઈશું. ધાન્ય ઉગે છે, ધાન્ય ઉગે છે અને પુષ્કળ થાય છે. સંપત્તિ વધે છે અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. ધાન્ય ઉગે છે અને પુષ્કળ ફળે છે. સંપત્તિ વધે છે અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. ફરીથી એકવાર જોઈએ. રોહતિ, રોહતિ એટલે ઉગે છે. સસ્યમ એટલે ધાન્ય. પ્રકામમ એટલે પુષ્કળ. અને ફલતિ એટલે ફળે છે. સમૃદ્ધિ એટલે સંપત્તિ, ઐશ્વર્ય. ભવતિ એટલે થાય છે. અને મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ થાય છે. ધાન્ય ઉગે છે અને પુષ્કળ થાય છે. સંપત્તિ વધે છે અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. તો આ હતું આપણા ત્રણ શ્લોકનું ભાષાંતર. તો મને
મને આશા છે કે તમને સમજાયું હશે. આપણે તો બી ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. પહેલું આપણું શીર્ષકનું ભાષાંતર થાય છે મેઘો વર્ષતિ. મેઘો વર્ષતિ એટલે વાદળ વર્ષે છે. અને પહેલા શ્લોકનું ભાષાંતર છે વાદળ વર્ષે છે અને પાણી વહે છે. ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે. બીજા શ્લોકનું ભાષાંતર છે તે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે. ખેતર ખેડે છે અને બીજ વાવે છે. ત્રીજા શ્લોકનું ભાષાંતર છે ધાન્ય ઉગે છે અને પુષ્કળ થાય છે. સમૃદ્ધિ વધે છે અને મનુષ્યની પણ વૃદ્ધિ થાય છે. તો આપણે પહેલો અને બીજો અને ત્રીજા શ્લોકનું વારાફરતી ભાષાંતર જોયું અને ભાષાંતરની સાથે સાથે એક એક શબ્દનું આપણે અનુવાદ જોયું અને ત્રણેય શ્લોકનું ગાન કર્યું. હવે આપણે આ ચેપ્ટરની અંદર બહુ બધા ક્રિયાપદ આપેલા છે તો થોડીક એની પણ ચર્ચા કરી લઈએ કે ક્રિયા કરતા હોય એવા ક્રિયાપદ. તો જે પહેલો શ્લોક છે એમાં વર્ષતી એટલે વર્ષે છે એ ક્રિયાપદ છે. બીજા શ્લોકમાં છે પ્રવહતી. પ્રવહતી એટલે વહે છે તો એ ક્રિયાપદ આપેલું છે. ત્રીજા શ્લોકમાં એ જ શ્લોકમાં છે ત્રીજી લાઈનમાં તુષ્યતિ. તુષ્યતિ એટલે વહે છે. પછી છે નયતિ. નયતિ તો લઈ જાય છે. પછી હલમપી સોરી વહતિ. પછી છે વહતિ તો ઉપાડી જાય છે. પછી છે વપતિ. વપતિ એટલે વાવે છે. પછી છે રોહતિ. તો રોહતિ એટલે ઉગે છે. પછી છે ફલતિ એટલે ફળે છે. અને લાસ્ટમાં છે ભવતિ એટલે ભવતિ એટલે થાય છે. તો આ ત્રણ શ્લોકની અંદર બહુ જ બધા ક્રિયાપદ આપેલા છે તો ક્રિયાપદનું પણ આપણે ભાષાંતર જોયું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ શ્લોકમાં શું સમજ્યા? તો આ શ્લોકની ત્રણ શ્લોકની અંદર વર્ષા ઋતુનું ચર્ચા કરવામાં આવી છે અને વર્ષા ઋતુમાં જ્યારે વાદળ વરસે છે ત્યારે ખેડૂત સંતુષ્ટ થાય છે અને પોતાના ઓજારો જેમ કે હળ અને પોતાના બળદને લઈને ખેતર ખેડવામાં જાય છે અને બીજને વાવે છે અને બીજ વાવીને શું ઉગે છે? અનાજ ધાન્ય ઉત્પન્ન થાય છે અને મનુષ્યની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે. તો એનું આ ત્રણ શ્લોકની અંદર ચર્ચા કરવામાં આવી છે. તો મને આશા છે કે તમે ઘરેથી પણ આ અનુવાદ કરવાની પ્રેક્ટિસ કરજો અને આગળનું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય બાય. થેન્ક યુ.